નમસ્કાર, ગુજરાત પ્લસ સાથે હું છું અનવી. સમાચારો વિગતવાર જોઈએ તો રાજકોટથી દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે કોઈપણ વ્યક્તિ અમારા દેવી દેવતાઓનું અપમાન નહીં કરી શકે. એક્ટર હોય કે ડિરેક્ટર હોય, કોઈપણ ફિલ્મમાં દેવી દેવતાનું અપમાન સહન નહીં થાય. મહારાજા ફિલ્મમાં શ્રીનાથજી ભગવાન, દ્વારકાધીશ ભગવાનનું ચિત્ર ઉપયોગ કરી ખોટી હરકત કરાઈ છે, જેની વિરુદ્ધ સનાતન ધર્મ સંસ્થા વિરોધમાં ઠરાવ કરે છે. કેટલાક સનાતન ધર્મની જ પાંખ પોતાના અજ્ઞાનતાના કારણે દેવી દેવતાનું અપમાન કરી રહ્યા છે. હવે તે નહીં ચાલે. રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલ ત્રંબા ગામે જગતગુરુ શંકરાચાર્યના વડપણ હેઠળ સંતોનું મહાસંમેલન મળ્યું. આ ધર્મસભામાં સંત સંમેલનમાં દેશભરના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા. તમામ સંતોએ મળીને સનાતન ધર્મ સંત સમિતિનું દિલ્હીમાં મુખ્ય કાર્યાલય ખોલવા તેમજ બાદમાં રાજ્યવાર પ્રમુખો અને કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો. તેમજ શ્રીનાથ બાપુને ગુજરાત સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ તથા દુધરેજના કનિરામ બાપુને કાર્યકારી અધ્યક્ષ, મહામંત્રી તરીકે લીંબડીના લલિત કિશોરજી મહારાજા તથા સભ્ય તરીકે જગન્નાથના દિલીપદાસજી મહારાજ, મહેશગીરી પાળિયાદના નિર્મળાબા, જૂનાગઢના ઇન્દ્ર ભારતી, સત્તાધારના વિજય બાપુ સહિતની નિમણૂક કરવામાં આવી. સનાતન ધર્મને મજબૂત કરવા માટે સનાતન ધર્મ સંસ્થા સેવા ટ્રસ્ટ દ્વારા સનાતન ધર્મના દેવાલયોની સુરક્ષા, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, સંસ્કૃતના વિદ્યાલયો ખોલવા, વેદાંત યુનિવર્સિટી સ્થાપિત કરવા, યુરાણા ભણતર અને સાધુ બનીને મઠની રચના કરવા સહિતના મુદ્દાઓ પર દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિશે પુસ્તકોમાં લખેલા લખાણો વિશે ચર્ચા કરવામાં આવી. આ ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્ય, દ્વારકા પીઠના પીઠાધીશ્વર સદાનંદ સરસ્વતી મહારાજ, કથાકાર મુરારી બાપુ, કથાકાર રમેશ ઓઝા, સંત શ્રીનાથ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, કણીરામ બાપુ, દિલીપદાસજી, નિંબળાબા, પાળિયાદના કરસનદાસ બાપુ, લલિત કિશોર બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ સાધુ સંતોનું આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ પ્રકારની સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે. જવાબદારી સમજ્યા વગરની સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય છે. પછી એ કળાનું ક્ષેત્ર હોય કે સાહિત્યનું ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, આપણે આપણા દેવી દેવતાઓ જે આપણા પૂજનીય છે, આપણા આરાધ્ય છે, એની ગરિમા, એનું ગૌરવ ટકી રહે એ પ્રકારે તે બોલાવવું જોઈએ, એ પ્રકારે થવું જોઈએ, એવી અપેક્ષા સ્વાભાવિકપણે રહે, ત્યારે જ સનાતનની ગરિમા ટકી રહેશે. આજ અંગે વધુ વાત કરીશું. સમાચાર લખી ફોન લાઈન પર જોડાયા છે. લખી, ત્રંબા ગામે તમામ સાધુ સંતોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે દેવી દેવતાઓનું અપમાન સહન નહીં કરવામાં આવે. કયા કયા મુદ્દા ઉપર ચર્ચા હાથ ધરાઈ? આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ જે આયોજન હતું તેમાં મોટા ભાગના જે સમગ્ર દેશમાંથી સંતો મહંતો છે તે આવ્યા હતા. અને તેમાં જો વાત કરવામાં આવે તો જગતગુરુ શંકરાચાર્ય છે દ્વારકાના, એ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. અને તેમાં જો વાત કરવામાં આવે, વડતાલ મૂળ સંપ્રદાયના આચાર્ય એવું માને છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સનાતનનો ધર્મ એક જ ભાગ છે, તેવું ક્યાંક સદાનંદ સરસ્વતીએ કીધું હતું. જે મહંત છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું, સનાતન ધર્મ કોઈ ગાઢ આપે તો અમને પણ ન ગમે તેવું ક્યાંક ને ક્યાંક નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. જી, આભાર માહિતી આપવા માટે.